चैनल ऑफ वडोदरा। વડોદરાની એક યુવતીએ અમદાવાદના રિવરફ્રન્ટ પર વિડીયો બનાવીને પ્રેમી ઉપર આરોપો લગાવ્યા બાદ પોતાના ઘેર જઈને આત્મહત્યા કરી લીધી હતી। યુવતીના પરિવારે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે। અગાઉ અમદાવાદના રિવરફ્રન્ટ પાસ પર આઈસા નામની યુવતીએ વિડીયો શૂટ કરીને આત્મહત્યા કરી લીધી હતી। આ ઘટનાએ પણ ભારે ચકચાર જગાવી હતી। હવે આ મામલે પોલીસે પણ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। आयशा बाद अमदावाद रिवरफ्रंट पर वधु एक युवतीए आपघात पहला वीडियो रेकॉर्ड कर्यो होवानी चौंकावनारी माहिती सामे आवी हती। पोलीस सूत्रों द्वारा मळती माहिती अनुसार बे दिवस त्रण दिवस पहला वडोदरानी तांदलजामां रहती नफीशा खोखर नामनी युवतीए पोताना घेर गणेफांसो खाई जीवा दोरी टूंकावी हती। मळती माहिती अनुसार अमदावाद में रहता शेख रमीश अहमद नामना युवक साथेना प्रेम प्रकरण में नफीशाए आपघात कर्यो होवाना आक्षेप कर्या छे। युवतीए आ मामले अगाउ अमदावाद जईने बे वखत आत्महत्या करवानी कोशिश करी हती। 25 वर्षीय नफीशा तांदलजाना नूरजहां पार्क में रहती हती। तेना आपघात बाद तेमना परिवारजनोए जेपी पोलीस स्टेशन में युवक विरुद्ध फरियाद नोंधावी हती अने आरोप लगावायो हतो कि परिवार द्वारा पोलीस स्टेशन में जईने फरियाद लेवानुं कहेता पोलीसे धक्का खवडाव्या छे। जो कि समग्र मामले हाल पोलीसे आगळनी तपास हाथ धरी छे। આ ઘટના થઈ રહી છે એનું તો અમને બહુ દુઃખ છે અને જે આજે થઈ રહ્યું છે એવું નહોતું કરવાનું મારી બહેનને બી એના લીધે એવી જાન નહોતી આપવાની પણ જે એને ધોકો કર્યો એના લીધે એનાથી ના જીવાયું અને એના જોડે જે મેન્ટલી ટોર્ચર ને એવું બધું કર્યું એટલે મારી બહેને આજે ફસો ખાઈને જાન આપી દીધી અને એના છેલ્લા છેલ્લા શબ્દો બી આ જ હતા કે એને કડીથી કડી સજા મળે। એનું કારણ એક જ છે કે શેખ રમીઝ અહેમદભાઈનો છોકરો છે એને મારી બહેનને સાથે જૂઠા જૂઠા બધા વાયદા કરીને શાદીનો જાસો આપ્યો એની આખી ફેમિલીએ શાદીનો વાયદો કર્યો અને પછી શાદીની મૂકડી ગયા અને એમણે કાગળિયા એવા બનાવી લીધા કે આ છોકરા જોડે અમારું કોઈ લેવા દેવા છે નથી। અગાઉથી તો પોલીસનું વર્તન એવું જ હતું કે હજુ પીએમ રિપોર્ટ આવી નથી અમોને અહીંથી અહીં ધક્કા જેવા ખવડાયા છે એમને અને આજે અમોને બોલાયા છે હવે શું ખબર આગળ એ શું એક્શન લે છે। અમારી તો માંગ એ જ છે કે કડીથી કડી સજા મળે એ છોકરાને। મેં છે ને જોબ કરું છું તો મેં સવારે છે ને 9:30 છે ને નીચે ઉતરીને તો મેં પડદો ખોલ્યો ને તો મેં એને જોયું કે એને સુસાઇડ કર્યું હતું એટલે તરત જ પછી છે ને મેં ફટાફટ એમના ફેમિલીવાળાને ઇન્ફોર્મ કર્યું કે આવી રીતે કર્યું છે અને પછી એમ્બ્યુલન્સને બોલાયા અને એના પછી પોલીસને બોલાવીને ઇન્ફોર્મ કર્યું। 5 મહિનાથી મારા જોડે રહેતી હતી। હા એ છે ને એક રમીઝ નામના છોકરા પાછળ પાગલ હતી અને છોકરાએ એને ચીટ કર્યું અને એ છોકરાથી બહુ જ એટલે બહુ જ લવ કરતી હતી અને એ છોકરાના લીધે જ એને સુસાઇડ કરી લીધું છે। મારું નામ શબનમ છે। પોલીસ સ્ટેશન અમે આવ્યા છે એવું લાગી રહ્યું છે કે એમનું કામ શરૂ કરી રહી છે બાકી અવડે ઉદીન 4 દિવસ થયા એમને અમને કોઈ ફોન કોઈ જાણ નથી કરી। આજે એમનો ફોન અવડે આવ્યો છે કે તમે પોલીસ સ્ટેશન આવો હવે અમને લાગે છે કે અમને ઇન્સાફ મળશે હજુ કહી નહીં શકતા કે અમને મળશે બી કે નહીં। શું કારણ હોઈ શકે આત્મહત્યા કરવાનું? એનું આત્મહત્યાનું કારણ તો એ જ છે કે એ છોકરાને એને ઝાંસામાં લીધી છે ને ઝાંસામાં જ એની આત્મહત્યા કરી છે। છોકરાને છોકરાને સરીથી સરી સજા મળવી જોઈએ। રમેશ નામના શું નામ છે? રમેશ યાસ્મીન ખોખર। વડોદરા શહેરના તાંદળજા વિસ્તારના નૂરજહા પાર્કમાં રહેતી નફીસા અયુબાઈ ખોખર નામની 25 વર્ષની યુવતીએ ગત 20 તારીખના રોજ રાત્રે પોતાના ઘરે સીલિંગ ફેન પર દુપટ્ટા વડે ગળે ફાંસો ખાધેલો એવી હકીકત આધારે પોલીસ પહોંચી અને એ બેનને હોસ્પિટલાઇઝ કરતા ડૉક્ટરે એને મૃત્યુ પામી છે એવું જાહેર કરેલું। આ દરમિયાનમાં જેપી રોડ પોલીસે વિગતે વધુ તપાસ કરતા એની જોડેથી કોઈ સુસાઇડ નોટ કે એવું કંઈ મળી આવેલું નથી પરંતુ એના મોબાઈલની અંદરથી 3-4 વિડીયો મળી આવેલા છે અને સાથે એ જેની જોડે રહેતી હતી એક શબનમ કરીને એની જે ફ્રેન્ડ છે એની જોડેથી વિગત એવી મળેલી કે આ જે નફીશા છે જેણે આપઘાત કરેલો છે
એને કોઈ અમદાવાદના એક રમીઝ અહેમદ શેખ કરીને છોકરો છે એની જોડે પ્રેમ સંબંધ હતો અથવા એની જોડે કોન્ટેક્ટમાં હતી. આ એ કોન્ટેક્ટમાં બંને વચ્ચે કંઈક કોઈ પણ કારણોસર કંઈક બનાવ બન્યો હશે જેથી કરીને આ છોકરો જે છે એ છેલ્લા 2-3 મહિનાથી આના સંપર્કમાં રહેવાનું ટાળતો હતો. ત્યારે આ છોકરીએ ત્યાં અમદાવાદ રિવરફ્રન્ટ પર જઈ અને વિડીયો બનાવ્યા છે પોતાના, અને ત્યાં પણ જે વિગત જાણવા મળી છે એ પ્રમાણે એણે ત્યાં પણ સુસાઇડનો એટેમ્પ્ટ કરેલો છે. એના અગાઉ પણ આ છોકરીએ એક વખત દવા પીને પણ સુસાઇડ કરવાનો પ્રયત્ન કરેલો છે. જ્યારે આ જેણે આ સુસાઇડનું પગલું ભર્યું એ ટાઈમે જે એના સાથેના નજીકના જે છે એમની પૂછપરછ કરતાં પોતે ડિપ્રેશનમાં હોય તેવી વિગતો જાણવા મળી છે. પોસ્ટમોર્ટમને એ બધી વિધિ પૂરી થઈ ગઈ છે. ફાઇનલ કોઝ ઓફ ડેથ આવવાનું બાકી છે. પ્રાથમિક કોઝ ઓફ ડેથમાં ગળે ફાંસો ખાવાથી મૃત્યુ પામેલા છે એવી વિગત મળી આવી છે. પરિવારના સભ્યોમાં આની જે મધર છે એ એક્સપાયર થઈ ગયેલા છે, ફાધર જે છે એ ત્યાં આગળ રહે છે, પણ આ લોકો 5 ભાઈ બહેન હતા. અને આ જે શબનમ જે નફીસા છે જેણે સુસાઇડ કર્યું છે એ ભાડાના મકાનમાં એની મિત્ર શબનમ સાથે રહેતી હતી. જે કંઈ પણ વિડીયો છે અને બીજી જે પણ વિગત મળી છે એની ડિટેલમાં જેપી રોડ પોલીસ અત્યારે ખાતરી તપાસ કરી રહી છે. આ બાબતે એના ઘરના કે પરિવારના જે કોઈ જે કંઈ પણ વિડીયો છે અને બીજી જે પણ વિગત મળી છે એની ડિટેલમાં જેપી રોડ પોલીસ અત્યારે ખાતરી તપાસ કરી રહી છે. આ બાબતે એના ઘરના કે પરિવારના જે કોઈ પણ રજૂઆત કરી છે એ જે રજૂઆત છે એના તથ્યોની તપાસણી કરી અને ચોક્કસથી આ બાબતે આગળની કાર્યવાહી કરવામાં આવશે. નહીં, આ જે આક્ષેપ છે એ ખોટો છે. આમાં બનાવ અહીંયા ઘડી એણે આપઘાત કર્યો છે, બનાવ અહીંનો છે. એમની જે કોઈ પણ ફરિયાદ કે રજૂઆત છે, એમની જે શરૂઆતની રજૂઆત હતી કે આને મારી નાખવામાં આવી, પરંતુ એ પોસ્ટમોર્ટમ નોટમાં ક્લિયર છે કે એણે સુસાઇડ કર્યું છે. હવે શા કારણે સુસાઇડ કર્યું એના જે વિડીયો જે છે એ વિડીયો અનઓથેન્ટિકલી એના મોબાઈલમાંથી જોવા મળ્યા છે એની ખાતરી કરી અને આ બાબતે થોડી વધુ વિગત મેળવીને, કેમ કે અમદાવાદમાં પણ એને સુસાઇડનો એટેમ્પ કરેલો છે તો અમદાવાદની પોલીસે પણ આની અંદર કોઈ પગલાં લીધેલા છે કે કેમ, કોઈ ગુનો કંઈ દાખલ કર્યો છે કે કેમ, એની સંપૂર્ણ વિગત મેળવી અને તથ્યો સાથે વિગતવારની એ લોકોની રજૂઆત સાંભળીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. એ આક્ષેપ બાબતે હું સ્પષ્ટ રીતે કહીશ કે આ બનાવ બન્યો છે એ 20 તારીખે રાતની નો, એટલે 21 તારીખનો બનાવ છે. તાત્કાલિક જ પોલીસે એની પોસ્ટમોર્ટમની ને એ બધી કાર્યવાહી કરવા માટે પોલીસ પહોંચી ગઈ છે. આગળની કાર્યવાહી પણ પોલીસે જ કરી છે અને એ પોસ્ટમોર્ટમને એ બધું થયા પછી ડેડ બોડી એ લોકોને સોંપવામાં આવી છે. ત્યારે આ લોકો જોડે કોઈ સવિશેષ વિગત નહોતી. આ તો પોલીસ તપાસની અંદર આગળ જ્યારે તપાસ કરી ત્યારે આ બધી વિગત મળી અને બીજા બધાની પૂછપરછ કરી ત્યારે આ બધી ખબર પડી કે આ રીતે કોઈ અમદાવાદના શેખ રમીઝ અહેમદ નામના છોકરાના સંપર્કમાં હતી. હવે એ છોકરોને ક્યાં છે શું છે એની પણ પોલીસ અત્યારે તપાસ કરી રહી છે. એમનો સંપર્ક કરી એમને પણ બોલાવી અને આ બાબતે ડિટેલમાં પૂછપરછ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. આની અંદર સુસાઇડ નોટ કેવું સ્પષ્ટ રીતે કંઈ મળ્યું નથી. એક વાત ચોક્કસ છે, દીકરીએ સુસાઇડ કર્યું છે એ ડિપ્રેશનમાં આવીને કર્યું કે એનો પ્રેમ ભંગ થયો એના કારણે થઈને કર્યું, પણ સ્પષ્ટ રીતે એવી દેખીતી સુસાઇડ નોટ કે એના કારણે જ એણે સુસાઇડ કર્યું છે એવો કોઈ સ્પેસિફિક નોંધ કેવું અત્યારના તબક્કે મળી આવેલું નથી. સુસાઇડ નોટ કે એના કારણે જ એણે સુસાઇડ કર્યું છે એવો કોઈ સ્પેસિફિક નોંધ કેવું અત્યારના તબક્કે મળી આવેલું નથી. તેમ છતાં આની અંદર એના ઘરના પરિવારના જે કોઈ પણ વ્યક્તિઓ છે, એનો ભાઈ કે એના બેન જે કોઈ બી છે, એમની જે રજૂઆત છે એ રજૂઆત આધારે તથ્યો તપાસી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે.
અત્યારે આ મેટરની અંદર એક્સિડેન્ટલ ડેથ જે એડીનો બનાવ છે એ દાખલ કરવામાં આવેલું છે. એના આધારે જે એના પરિવારના અને આ દીકરી જે સુસાઇડ કર્યું છે એની બાબતે જે કોઈ બી વિશેષ જાણકારી છે એની નિવેદનોને લેવામાં આવ્યા છે. સામે જેની પર આક્ષેપ કરવામાં આવ્યો છે એના સુધી પણ પોલીસે કોન્ટેક્ટ કર્યો છે, પણ એ લોકો અહીંયા નથી રહેતા, એ લોકો અમદાવાદ રહે છે. ખાનગી રાહે પણ તપાસ ચાલુ કરી દીધી છે. જેવા એ મળી આવે એમની પૂછપરછ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદમાં આ રીતે આયશા નામની યુવતીએ વિડિયો રેકોર્ડ કરીને આપઘાત કર્યો હતો, તેમાં પોલીસે ફરિયાદ કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી હતી. અમદાવાદનો જે આયશા નો બનાવ છે એની અંદર પણ એ વિડીયોમાં એ સ્પષ્ટ રીતે છોકરી જે દુઃખદ બનાવ હતો એ વિડીયોનું પણ મને નોલેજ છે. એની અંદર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. એ બનાવ બન્યા પછી એમાં સ્પષ્ટ રીતે એ બોલે છે કે બીકોઝ ઓફ યુ મારી આ પરિસ્થિતિ થઈ છે અને હું આ કરી રહી છું. એને અમારી જે કાયદાની ભાષામાં દુષ્પ્રેરણ, એવું સ્પષ્ટ રીતે દુષ્પ્રેરણ છે. અહીંયા આગળ દુષ્પ્રેરણ એ ઘરનાની રજૂઆત આધારે એનું અર્થઘટન કરી અને એની ડિટેલ તપાસી અને આ બાબતે કાર્યવાહી કરવામાં આવશે. સ્પષ્ટ રીતે દેખીતું દુષ્પ્રેરણ એવું નથી. છોકરી પોતે વિડીયોમાં બોલે છે જે મેં સાંભળ્યું છે કે તુમને ઠીક નહીં કહ્યા, મેં તુમકો બહુત ચાહતી થી યા ચાહતી હું, તુમ હો લેકિન મિલ નહીં પા રહે હો. એમાં આ મુદ્દાઓ છે. ખરેખર તથ્ય પૂરું હકીકત શું છે અને વધુ એક પુરાવા એકત્ર કરી અને પછી આ બાબતે 101% આગળની તપાસની કાર્યવાહી કરવામાં આવશે. આરોપી છટકીને તો ક્યાંય જવાના નથી. જે બનાવ છે એના આધારે ચોક્કસથી જેપી રોડ પોલીસ દ્વારા વિગતે તપાસ કરી અને જે કોઈ પણ બનાવ સંબંધે કાર્યવાહી કરવાની થશે એ તમામ કાર્યવાહી કરવામાં આવશે. હજી સુધી આપ જે કહો છો, હું અહીં પોલીસ સ્ટેશનમાં છું, મેં પીઆઈ જોડેથી પણ વિગત મેળવી છે. એના પરિવારમાં લોકોને પોલીસે જઈને એમને શોધ્યા છે. એના માસીના વિડીયોમાં ચોક્કસથી એ નામ લે છે અને બનાવ ત્યાં એ આખો વિડીયો ને બધું અમદાવાદનું છે. હવે આ બાબતે અમદાવાદમાં આ કઈ જગ્યાનો ક્યાં, અને અમને તો એનાથી પણ વિશેષ વિગત એ મળી છે કે એણે ત્યાં ગાડી નદીમાં કૂદીને આપઘાતનો પ્રયત્ન પણ કરેલો છે, એને ત્યાં બચાવવામાં આવી છે. એટલે એ બચાવવામાં આવી ત્યારે ત્યાંની લોકલ પોલીસે આ બાબતે ચોક્કસપણે કોઈ ને કોઈ કાર્યવાહી કરી છે, એની રજૂઆત સાંભળી હશે અને એણે જે કંઈ પણ ત્યારે બી આ રજૂઆત કરીશું તો પોલીસે, અમદાવાદ પોલીસે કંઈક કાર્યવાહી કરેલી હશે. એની વિગત મેળવી, એક જ બનાવમાં બે જગ્યાએ વિગતમાં ડિફર ન આવે અને તથ્યો સાથે વ્યવસ્થિત કાર્યવાહી થાય એવો જેપી રોડ પોલીસનો પ્રયત્ન છે અને એ ત્યાંથી પણ વિગત મેળવી અને આગળની પૂરેપૂરી કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે. છેલ્લો સવાલ, પરિવાર તરફથી એવી માહિતી અમને મળી હતી કે રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં આ બાબતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસે જે તે સમયે રમીઝ અને તેના પરિવારની શોધખોળ પણ કરી હતી પરંતુ તે મળી નતા. બસ અમે એ જ કહેવા માંગીએ છીએ કે એક જ બનાવ સંબંધે ત્યાં અમદાવાદ પોલીસે શું કાર્યવાહી કરેલી છે, ખરેખર એમને પણ હજી સુધી એ વ્યક્તિ મળી નથી આવ્યો અને અહીંયા આગળ આવીને પછી આ દીકરીએ આપઘાતનું આવું પગલું ભર્યું છે ત્યારે પોલીસની ટીમ અને અમદાવાદ પોલીસ સાથે સાથે જેપી રોડની પોલીસ પણ જે તપાસમાં છે એ ખાનગી રાહે અને બીજા માધ્યમો દ્વારા આ જે કોઈ પણ છોકરો છે એ, અને માત્ર છોકરો નહીં એના પરિવારના પણ કોઈ સભ્યોનો આની અંદર રોલ છે કે કેમ એ અંગે એમની શોધખોળ પણ ચાલુ છે અને આગળની મળી આવેથી પૂછપરછ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે એ 100% બાબત છે. અત્યારે એક જે અમદાવાદની લોકલ પોલીસ છે વત્તા અહીંથી એક પીએસઆઈ અને માણસો એ સત્વરે એમની શોધખોળમાં લાગી ગયા છે. એ સિવાય પણ અમદાવાદની લોકલ પોલીસની પણ અહીંથી મદદ લેવામાં આવી છે. એ લોકો મળી આવે તાત્કાલિક અત્રે જાણ કરવામાં આવશે એવું ત્યાંથી કહેવામાં આવ્યું છે. ઘટનાની રજૂઆત આધારે એનું અર્થઘટન કરી અને એની ડિટેલ તપાસી અને આ બાબતે કાર્યવાહી કરવામાં આવશે. સ્પષ્ટ રીતે દેખીતું દુષ્પ્રેરણ એવું નથી. છોકરી પોતે વિડીયોમાં બોલે છે જે મેં સાંભળ્યું છે કે તુમને ઠીક નહીં કહ્યા, મેં તુમકો બહુત ચાહતી થી યા ચાહતી હું, તું હો લેકિન મિલ નહીં પા રહે હો. એમાં આ મુદ્દાઓ છે. ખરેખર
તથ્ય પૂરું હકીકત શું છે અને વધુ એક પુરાવા એકત્ર કરી અને પછી આ બાબતે 101% આગળની તપાસની કાર્યવાહી કરવામાં આવશે. આરોપી છટકીને તો ક્યાંય જવાના નથી. જે બનાવ છે એના આધારે ચોક્કસથી જેપી રોડ પોલીસ દ્વારા વિગતે તપાસ કરી અને જે કોઈ પણ બનાવ સંબંધે કાર્યવાહી કરવાની થશે એ તમામ કાર્યવાહી કરવામાં આવશે. હજી સુધી આપ જે કહો છો, હું અહીં પોલીસ સ્ટેશનમાં છું, મેં પીઆઈ જોડેથી પણ વિગત મેળવી છે, એના પરિવારમાં લોકોને પોલીસે જઈને એમને શોધ્યા છે, એના માસીના દીકરાને મળ્યા છે, આજે એ લોકો આવ્યા છે મીડિયા સમક્ષ, એમણે જે પણ રજૂઆત કરી હોય, હજી અમારી સમક્ષ જે ડિટેલમાં રજૂઆત જે છે એ આવે એટલે તરત જ આ બાબતે આગળની કાર્યવાહી કરવામાં આવશે. પરિવારને સહયોગ આપશે પોલીસ? ચોક્કસથી, પોલીસની ફરજ છે પરિવારને સહયોગ નથી આપવાનો. આ જે કોઈ પણ દીકરી મરી ગઈ છે એને આટલા અંતિમ આટલી હદનું પગલું શા માટે ભરવું પડ્યું એ બાબતે પોલીસે કાર્યવાહી કરવાની છે અને ચોક્કસથી આમાં સખતમાં સખત કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે. વિડીયોમાં ચોક્કસથી એ નામ લે છે અને બનાવ ત્યાં એ આખો વિડીયો ને બધું અમદાવાદનું છે. હવે આ બાબતે અમદાવાદમાં આ કઈ જગ્યાનો ક્યાં, અને અમને તો એનાથી પણ વિશેષ વિગત એ મળી છે કે એણે ત્યાં ગાડી નદીમાં કૂદીને આપઘાતનો પ્રયત્ન પણ કરેલો છે, એને ત્યાં બચાવવામાં આવી છે. એટલે એ બચાવવામાં આવી ત્યારે ત્યાંની લોકલ પોલીસે આ બાબતે ચોક્કસપણે કોઈને કોઈ કાર્યવાહી કરી છે, એની રજૂઆત સાંભળી હશે અને એણે જે કંઈ પણ ત્યારે બી આ રજૂઆત કરી છે તો પોલીસે, અમદાવાદ પોલીસે કંઈક કાર્યવાહી કરેલી હશે. એની વિગત મેળવી, એક જ બનાવમાં બે જગ્યાએ વિગતમાં ડિફર ન આવે અને તથ્યો સાથે વ્યવસ્થિત કાર્યવાહી થાય એવો જેપી રોડ પોલીસનો પ્રયત્ન છે અને એ ત્યાંથી